ઉગાડા માથે તું આ ઘરની વાવસો ઓઢા માથે જરા અમારી મર્યાદા તો રાખો કેટલી વાર અમારે તમને શીખવાડવાનું સોરી પપ્પા સાડીમાં કામ કરતા નથી પાવતું તો પણ 6 મિનિટની સાડી વીંટાડીને કામ કરું છું ઉપર જતા માથે ઓઢવાનું આ દુનિયા ક્યાંની ક્યાંય પહોંચી ગઈ અને આ જૂના રિવાજો લઈને બેસી ગયા છે આ શું વિચારો છો કઈ નહીં મમ્મી આ સવારના 9 વાગી ગયા હજી સુધી માનસી નથી ઉઠી તો હું એને જગાડી આવું ના એ ભલે સૂતે તું તારું કામ કર જા પણ મમ્મી આપણા ઘરનો તો રિવાજ છે ને કે બહુ સવારે 5 વાગે ઉઠી જાય અને અત્યારે તો 9 વાગ્યા છે તો પણ માનસી નથી ઉઠી હા તો શું થઈ ગયું એ અમીર ઘરની દીકરી છે એને આદત ન હોય વેલા ઉઠવાની गुड मॉर्निंग मम्मी पापा जागी गई बेटा हाँ मम्मी भाभी तमे मारो एक काम करशो प्लीज मने फटाफट गरमा गरम कॉफी बनावी ने आपो ने हूं हां तमने ज कहू छु मानती त्या शू पहेरी छे आ घर मा साड़ी पहेरीने माथे ओढीने राखवानो अन तू ड्रेस पहेरीने आवी छे जा फटाफट साड़ी पहेरिया एक मिनिट एने का साड़ी पहेरवानी जरूर नथी एने साड़ी पहेरीने काम करता नो फाड़ बराबर અને આમ પણ મારા પપ્પાએ છે ને મારા મેરેજ પહેલા મમ્મીને ચોખવટ કરી જ હતી કે મારી છોકરી તો ડ્રેસ જ પહેરશે જા આમ તો તારું કામ કર એક દીકરો જણવાનું કીધું એ તો તારાથી થયો નહીં અને દીકરી જણીને બેઠી મમ્મી દીકરો આવે કે દીકરી એમાં મારો શું વાંક છે એ તો ભગવાનના હાથમાં છે દીકરા માટે તો કેટલી પૂજાઓ કરાવી ને કેટલા તાંત્રિકો પાસે ગયા પથ્થર એટલા દેવ કર્યા પણ તે જ મનથી પૂજા નહીં કરી હોય એટલે તારે પેટે દીકરી જન્મી મમ્મી તમે જેમ કહેતા હતા એમ હું કરતી હતી તો પણ તમે મારો શોખ કાઢો છો એ બધી વાત પછી પહેલા જાઓ તમે મારા માટે કોફી બનાવીને લઈ આવો આલે ચાય ના મોઢા જેવી બનાવી મારા માટે તો તમે પાસ્તા બનાવો છો આ દાળ ભાત શાક રોટલી ખાઈ ખાઈને છે ને હું તો કંટાળી ગઈ છું તાવ ઉભીને માનસી તું પણ આ ઘરની બહુ છે એટલે તારે પણ એ મદદ કરાવવાની જ્યારથી આવી છે ત્યારથી તારી મનમાની જ ચલાવતી હોય છે ભાભી મો સંભાળીને વાત કરો હું કાઈ કામ નથી કરવાની સમજ્યા માનસી આ ઘર જેટલું તારું છે ને આ ઘર એટલું મારું પણ છે એટલે આ ઘરની બધી સેવા કરવાની ફરજ તારી પણ આવે છે સમજી તું હું સમજી એ કોઈ કામ નહીં કરે એના બાપે આખું ઘર ભરાઈ જાય ને એટલું દહેજ દીધું છે કે એની દીકરી એકસો આરામથી રહી શકે અને તે તો દીકરીને જન્મ આપ્યો એ રીતે મોટી થાય એટલે આખા ઘરનું બધું ત્યારે લેતી જાય મમ્મી તમારા આવા વિચારો છે મમ્મી જવા દો ને આની સાથે કોણ મગજમારી કરે ચલો આપણે ક્યાં ધ્યાન છે તારું હું ક્યારનો તને બોલાવું શું વિચારી રહી છે સાહી આ ઘરમાં બે વહુ છે તો પણ આટલો બધો ભેદભાવ શા માટે છે કેમ શું થયું સાહી તમે આખો દિવસ સવારથી સાંજ સુધી કામ પર જતા રહો છો અને આ ઘરમાં તમારી પીઠ પાછળ શું થાય છે તમને ખબર છે વાત શું છે તો કર સાહી હું જ્યારથી લગ્ન કરીને આવી છું ને ત્યારથી રોજ 5 વાગે ઉઠું અને ક્યારેક મારાથી 6 વાગે ઉઠાઈ જાય તો બધા મારી પર વર્તી પડે છે અને આજે માનસી 9 વાગે ઉઠી તો પણ એને કોઈ કાઈ ન કીધું તારી વાત બિલકુલ સાચી છે એક ઘરમાં બે વહુ છે ભેદભાવ ન હોય એ પણ આ ઘરની વહુ છે એને પણ થોડી ફરજ તો બને છે હું પણ એ જ કહું છું અરે એના મનમાં હોય ને તો ક્યારેક એ કામ કરી લે બાકી એને ન કરવું ને તો ત્યારે કંઈ જ નથી કરતી એમાં વાત એવી છે ને કે મારા કરતાં નાનકાને કામ વધુ થાય છે અને એ ઘરમાં પૈસા વધુ લાવે છે અને આમ પણ માનસીના પિયરવાળા બહુ લોટકા છે
એટલે મમ્મી લગભગ એને કાંઈ નહીં. સાહેબ, હું નિશ્વરભાઈ બધાની સેવા કરું છું, આખું ઘર સંભાળું છું, તો પણ બધાની ખરી ખોટી મારે જ સાંભળવાની. સારું, તું ચિંતા ના કર, થોડોક સમય રાહ જો, પછી એવું લાગશે ને હું મમ્મી સાથે વાત કરીશ, ચિંતા ના કર. માનસી, તું કેમ આમ સૂતી છે? તારી તબિયત તો સારી છે ને? હા ભી, એમાં એવું છે ને કે ગુડ ન્યૂઝ છે. અરે વાહ માનસી, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાભી. જો મીરાબો, માનસી હવે ખાટલા નીચે પગ નહીં મૂકે, હું બધું જ ખાવા પીવાનું ખાટલા આવી જવું જોઈએ. પણ મમ્મી, આ પરિસ્થિતિમાં તો ચાલે હરે ફરે અને કામ કરે ને તો વધારે સારું રહે. નહીં તો તમને ખબર છે કે આવી પરિસ્થિતિમાં જો આરામ જ કરશે ને તો સીઝર કરવું પડશે. ચૂપ બેસ તું, તને જેટલું કહે ને એટલું કર. મારે મહિના હતા, મારાથી કામ પણ નહોતું થતું, તો પણ મારી પાસે બધું કામ કરાવતા, એક વાર બી પગ વાળીને બેસવા નથી દીધી મને. અને આ પૈસા વાળીની દીકરી એટલે એના આટલા માન પણ, મારા મા બાપને જેટલી તેવળ હતી એટલું તો કરી આપ્યું. બસ મારા નસીબમાં તો દુઃખ જ લખ્યું છે. પપ્પાને ત્યાં મજૂરી કરતી હતી અને અહીંયા આખા ઘરનું કામ મારા માથે. હું વિચારશો કઈ નહીં. આ તો જા, એમાં મોઢું જોઈ હું ઉભીશો, તારું કામ કર. જો માનસીઓ, તારે છે ને જરાય ચિંતા નથી કરવાની, એકદમ ફ્રી રહેવાનું છે. તારું ખાવા પીવાનું, દવા, ફ્રૂટ, જ્યુસ, જે કંઈ પણ જોઈએ ને બધું અહીંયા આવી જશે. બસ તારે ઓર્ડર કરી દેવાનો છે. તારું મમ્મી. પણ મમ્મી, તમે જરા ભાભીને કહેજો ને મારા પગમાં માલિશ કરી આપે. સારું, હું હમણાં કહી દઈશ. તમારે પણ માનસી બહુ ની જેમ દીકરો જણવો હતો ને. હવે છે ને તો દીકરો જણી લે અને અમારા વંશ વેલાને આગળ વધાય. મમ્મી, આ ઘરનું બધું ધ્યાન રાખજો, આ ઘરનું બધું એકલા આપણે કામ કરજો, એ તમારે નથી દેખાતું. અને માનસી હું દહેજ વધારે લાવી અને દીકરો જણી આપો એટલે એનું માન નથી ગયું એમ ને. મમ્મી, હું આવું બધું સાંભળવા માટે આ ઘરમાં નથી આવી. તમે છે ને ભાભીને સમજાવી દેજો કે મારી સરખામણી એની સાથે ના કર, નહીતર હું આ ઘર છોડીને જતી રહીશ. અરે નાના વહુ, તમે આગળ કઈ ના વિચારો, એવું આ ઘરમાં કઈ નહીં થાય. હા બેટા, ને હું પણ વહુને ભૂક્કો આપીશ, તું ચિંતા નહીં કર, આરામ કર. ઠીક છે. શું થયું? મને ખબર છે, મોટા મમ્મી માર્યો ને. હમણાં જો એનો વારો પાડું.
क्या गया? भाभी तमे मारा प्रथम ने आग लगावी हो तो? हाँ मैंने रमाड़ी हो तमारी हिम्मत केवी रीते थई तमारा बाप गंदा हाथे मारा दीकरा ने आग लगावानी मीरावो माछी वडे पसंद नथी एवुं काम तमे शुं काम करो छो ને સુધરી જા સુધરી જા એક તો છોકરો જણી નથી આપતી અને બીજાના છોકરા પર હક જતા આવે છે અને કરતા એમ કર ને એક છોકરો જણી લે ને મમ્મી દીકરા જન્મ આપણા હાથમાં હોત ને તો કોઈ દીકરીને જન્મ જ ના આપે બધા દીકરા જણી લે હા મમ્મી કોઈ દીકરીને જન્મ જ ના આપે ને તો અત્યારે હું અને તમે આપણે બંને ન હોત અને હું મમ્મી વાંઢણી હતી હું પણ એક માં છું ભગવાને અમને એક દીકરી આપી અમે બંને ખુશ છીએ તો તમને બધાને મારા દીકરીથી શું પ્રોબ્લેમ છે અને મમ્મી પપ્પા અમે લોકો છે ને આ ઘર છોડીને જતા રહીશું પછી તમે લોકો શાંતિથી રહેજો આ તમારી લાડકીઓ છે ને એ તમારી સેવા કરશે તમે આવું શું બોલો છો પોતાની માન મર્યાદા ભૂલી ગયા કે શું પપ્પા મોટા લોકો જ માન મર્યાદા તોડે છે અને પપ્પા આ ઘરમાં બે વહુઓ છે અને આ બિચારી ઘરનું એકલું કામ બધી કરે છે એટલું કામ કરે છે ને કે અમારી દીકરી ઉપર પૂરતું ધ્યાન નથી આપી શકતી અને મમ્મી જે ઘરમાં મારી પત્નીની કદર ના થાય ને ત્યાં મારી દીકરીની શું કદર થવાની મારી દીકરીને કે મારી પત્નીને એના સંભાળવા માટે અહીં નથી રાખી સાંભળી લીધું તમે સાહેબ બેટા આ તારી પત્ની એ છે ને અમારા વિરુદ્ધ તારા કાન ભમેઈ રહ્યા છે એટલે તો બધું બોલે છો મમ્મી અપમાન સહન કરવું ને એના કરતાં કાઢો રોટલો વધારે મીઠો લાગે અને દહેજના બે પૈસા માટે એક વહુને તમે જમીન પર રાખો અને એકને હથેળી પર મમ્મી માનસી તમને દીકરો શું જણી આપ્યો તો તમે એની કદર આટલી બધી કરો છો અને આખો દિવસ હું ઘરનું કામ કરું ચૂપચાપ બધું સહન કરું તો મારી જરાય કદર જ નથી કરતા અને જતા જતા પપ્પા એક વાત જરૂર કરી છે તમને લોકોને દહેજ વધારે વાલું લાગે છે ને એટલે જ માવતર ઘડપણમાં એકલા રહી જાય છે તમે લોકો પૈસા જોઈને વહુ લાવો છો ગુણ જોઈને નહીં એટલે જ અમે લોકો આ ઘર છોડીને હવે જઈએ છીએ સાહેબ પપ્પા પ્લીઝ તમને લોકોને જરા પણ શરમ હોય ને અમને લોકોને રોકતા નહીં ચાલ મીરા બેટા 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 સાહેબ સાહેબ સાહેબ